મને પણ યાદ છે ભાઈ, આપણે પહેલી વખત જ્યારે તમારી સાથે મેં પ્રોગ્રામ કર્યો વાસ જાડિયા, ત્યારે તમે જુગલબંધીમાં લગ્ન ગીતો ખુબ સારા ગાયા હતા. એટલે એ મારે યાદગાર પ્રોગ્રામ છે મારા માટે ભાઈ. 100% બેન, વાસ જાડિયામાં બહુ 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 હિટ પ્રોગ્રામ ગીતો, અને એમાં ફર્સ્ટ ટાઈમ મેં તમને સાંભળ્યા હતા. અને ભાઈ તમારા તો અમે પહેલેથી જ ખુબ સાંભળીએ છીએ, અને ખાસ મારા માને તો તમે ખુબ ગમો છો. આજે પણ મને હું કહેતી હતી કે તમારા જે ફેવરિટ છે ને એની સાથે લાઈવ થવાનું થયું છે. વાહ, તો માને કહેજો, માં જે કહેશે તમને સંભળાવશું આજે. જી ભાઈ, એને ચરજુ બહુ ગમે તમારી, જે તમે ચરજુ માતાજીની ગાવ છો ખુબ ગમે છે. 100% સંભળાવીશ માતાજીની ચરજુ. જી ભાઈ, અત્યારે ઘણા બધા ભાઈઓ જોડાઈ ગયા છે, બધા એનો ખુબ ખુબ આભાર. અત્યારે તમે નિહાળી રહ્યા છો, અમે બે બેન ભાઈ ફરમાઈશું પૂરી કરવાની પ્રયત્ન કરશું. તો ભાઈ તમે પહેલેથી ચરજ એક સંભળાવી દો. 100% બેન, હું સંભળાવું, ચરજ જ સંભળાવું. શરૂઆતમાં ભગવતી હોનબાઈ માનો એક ભાવ છે. જોકે મારે અહીંયા જયારે જયારે માતાજીના મેળા થાય, માં ભગવતીના માંડવા થાય, માતાજીનો કોઈ પણ પ્રસંગ થાય, માતાઓ બહેનું ગાતી, અને એમાં ધર્મેશભાઈ મારો નાનો ભાઈ અને કીર્તિદાનભાઈ એ બંને સોનલ બીજના આલ્બમ પણ બનાવ્યું હતું. એ ખાસ બહુ ગમે છે. સંભળાવી દઉં. તળા છોરની ખબર રાખ માઈ, તળા બાળની ખબર રાખ માતાજી. વાહ વાહ વાહ. આરે હોનલ મધડા વાળા રે, હે બાઈ તળા છોરની ખબર રાખ. આરે યુગમણા યોરડા વાળા રે, હે બાઈ તળા છોરની ખબર રાખ. માય ભાણે જા ભાણે જાને ભાઈ ભાણે જા, તું ભેળા જ રાખે ને જમવા દે જા. ભાઈ ભાણે જા, તું ભેળા જ રાખે ને જમવા દે જા. ગાયું ભી હું ના તું જણા દે ને, ફરતી ગોળી છાશ માતાજી. આરે હોનુ ભાઈ માં મઢડા વાળા રે, એ ભાઈ તોણા છોરની ખબર રાખ. આરે યુગમણા યોરડા વાળા રે, એ ભાઈ તોણા છોરની ખબર રાખ. જીઓ ભાઈ જીઓ, ખુબ સરસ ભાઈ. અને હું તો તમને એ કહીશ કે બોલીવુડ માં જે અરિજિત સિંહ છે, ઘણા બધા લોકો કહે છે ને આપણે ગુજરાતમાં ઉમેશ બારોટ. આશીર્વાદ છે માં ભગવતી જોગમાં એવું છે, મારી બહેનો છે બધી, એના ખાસ આશીર્વાદ છે. નાની ઉંમરમાં ભાઈ ખુબ તમે મોટું નામ બનાવ્યું છે, અને અત્યારે યુવાનોને ગમે તેવા પણ તમે ગીતો ગાવ છો, અને બધાને જનરેશન ને તમે ધ્યાનમાં રાખીને ગાવ છો, અને હજી પણ માં પીઠળ માં તમને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના છે ભાઈ. ખુબ ખુબ આભાર બેન. ઘણા બધાની ફરમાઈશો તમારા માટે પણ આવે છે, કારણ કે હું પોતે તમારા અવાજ ને સાંભળવા માટે રશ્મિકાબેન ચોબારીના ચોકમાં હોવા, ઘણા બધાની ફરમાઈશો ઘણી બધી આવે છે. પણ બેન, મેં માતાજીના નામથી મેં શરૂઆત કરી છે, તમે બહુ સારી ચરજો ને બહુ સારો અવાજ છે તમારો, એટલે મને પોતે સાંભળવાની ઈચ્છા છે, કારણ કે ઘણા ટાઈમથી તમને સાંભળ્યા નથી લાઈવમાં. એટલે થઈ જાય બેન. સાચી વાત. જી ભાઈ, માતાજીને યાદ કરીએ, સોનલમાંને યાદ કરીએ. શ્યોર શ્યોર. હાચે દલ હમરો તુને આય હોન બાયો વે, તારા ગુણ લાનીઓ મને ગરજુ રે પડી. આટો આવો નો બાય એ કઘડી, એજી આટો આવો નો બાય એ કઘડી. નથી આના ભીનો નાથ, નથી હમણા તો ગુણ
ઘડી માયા ટોયા હોન બાય એક ઘડી. વાહ 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 બેન વાહ. તમારા અવાજમાં બેન આજે લોક સંગીત નો જે અને ચરજુ અને ભેળિયા માટેનો જાણે અવાજ બન્યો હોય ને, સ્પેશિયલી જે બાઈ મણે એક એમ કહેવાય ને કે ભગવતીને આવવું પડે આવું જ પડે સાંભળીને માતાજી આ ચરજ માટેનો સ્પેશિયલ મને બહુ ગમે. કારણ કે મારા મમ્મીની અમુક હરકતો મારી મમ્મી પોતે ગાય છે. મારા મમ્મી મારા ઘરમાં મારા મમ્મી બહેનો બધા ગાયક ગાય છે. એટલે માતાજી ને હાવેળો માતાજી ને ચડજુ અડજુ આ બધું મને પોતાને એવું લાગે કે મારું પોતાનું કોઈ ગાતું હોય એવું મને પોતાને. ખુબ ખુબ આભાર ભાઈ, ખુબ ખુબ આભાર. અને તમે ઘણી બધી એવી ચરજુ જે ગાવ છો જે ઓરિજિનલ તમે ઘણી વખત કહેતા હોય તમારા માએ ગાયેલી હોય, અને ખુબ ખુબ સરસ. મતલબ દુનિયા આમાં એવું છે ને રોજ બેન છે ને બધી બધાની ફરમાઈશ 100% બધાની પૂરી કરો. રોજ આપણે આ ફરમાઈશ તો આવતી જ હોય છે. પણ અને એક ભાઈ બહુ સારી વાત કરી કે સાચી વાત છે બેન, આવી ગાયકી ની તો ભગવાન પણ નોંધ લે છે. અમારે જોગ માં એવું નોંધ લે યાર, ક્યાં વાત. બાઈ ની પાણે રે જમૂડો રે જમૂડે બાયુ માણ ધર્યા કમરે ઉકેલે જો અન જગડા ની જીરણ બાયુ મારી વારે વેલા વેલાયા જો પીઠ બાયા તો બાયુ મારા ધાર્યા કમરે ઉકેલ જો લક્ષ્મણ બાપુ પાસેથી હું ઘણું બધું આમ અમારું જૂનું જે અમારે બારોટું ની ચારણું ની અમારા માતાઓ બહેનો જે બધા ગાતા એવું બધું અમારે લક્ષ્મણ બાપુ પણ બહુ બધું મને એમની પાસેથી ઘણું બધું શીખતો હું સાંભળતો. અને લક્ષ્મણ બાપુ સાથે અમારે એક ટીનાભાઈ બારોટ, અમારે દીપકભાઈ બારોટ, એમનો આજ રોજ પાછા જન્મદિવસ છે. અને ટીનાભાઈ ને પણ જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. એ પાછા જોવે છે પણ આપણે બંને ભાઈ બહેનો ને. હા, હેપી બર્થડે ભાઈ ટીનાભાઈ. અમારે નજીક ના અમારે પાડોશી કહેવાય, કારણ કે અમે જામનગર ની બાજુમાં જ અમે રહી છીએ. અચ્છા. તમે અત્યારે તમારું પાછળનું લોકેશન જોઈને લાગે છે કે અત્યારે તમે નેહડામાં જ બેઠા છો. હા ભાઈ, થોડુંક આ નેટવર્ક નો અમારે અહીંયા ઘરે બહુ ઓછું આવે છે એટલે અત્યારે વાડી આવ્યા છીએ અને અહીંયા માલઢોર અમે બાંધી છે. ના ના, એને એને એની મજા છે બેન, આટલું સુખ જ છે. જી જી ભાઈ, સંભળાવો સંભળાવો બેન, આજે બધાને સંભળાવો પછી હું બધાને. હા ભાઈ, ફરમાઈશ મેં તો જોઈ નથી, હું તો તમારામાં સાંભળવામાં જ. ના ના, વાંધો નહીં વાંધો નહીં, હું કહું તમને. હા જી ભાઈ, આ કોઈ કોઈ લખ્યું છે ખારા ખારા વાળા બાપા નું સોંગ કઈક બોલે છે. મારી તે નથી નું કાચું હોય એ પણ ફરમાય છે લગ્ન ગીત ની. વાહ 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 વાહ, લઈ તો મારી તે નથી નું કાચું નાથાડી લડી લડી ચાઈ સાયબા આવી નાથાડી રે કડાવો માણારા આવી નાથાડી રે કડાવો માણારા સુરત શેરાનું જો
સિમાડી જાવો મારા ગુવાડી રે વખાડો સાયબા આવી ના થોડી રે કડાવો મારા કમા વાહ 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 ભાઈ ઘણી બધી તમારી ફરમાઈશો આવે છે કટકો અને તમારા તો પણ ઘણા બધા એવા ગીતો છે ભાઈ તમારા તો ઘણા બધા એવા ગીતો છે ભાઈ સંભળાવો તમે આજે મને પણ ખૂબ ઈચ્છા થાય તમને વધારે સાંભળું એવી ભાઈ ચાર 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 દુનિયા મતલબી દુનિયા ને આ બધા ગીતો હું સ્ટેજ ઉપર લાઈવ આમ તો જો કે બધાએ ગાયેલા છે દુનિયા અમારી કોઈ હગી નહોતી અમારી દુબળી દશા હતી આ બધા ગીતો એવા છે કે બધા કલાકારો ગાયેલા છે પણ હું બેન છે ને કઈક અલગ રીતે મેં હું મારી મોજમાં હોય તો હું ગાઈ લઉં અને એ કઈક પબ્લિક ને બધાને ગમી જાય છે એ બધે તમારી માતાઓ બધાને અને હવે બધા આ જ રીતે બધા ગાય છે ભાઈ કારણ કે શીરો બનાવ્યો તમે જ આ વાત કીધી છે મેં સાંભળ્યું છે કે શીરો બનાવ્યો એમાં તુલસી નું પાન નાખી એટલે પ્રસાદ બની જાય તમે આ એક ઉમેરી અને બધા લોકોને ગાતા કરી દીધા છે અને મારો ભાઈ અત્યારે મારા ઘણા બધા મિત્રો બધા જોઈ રહ્યા છે એમાંથી મારો બહુ દિલના નજીકનો મારો ફ્રેન્ડ મારો ભાઈ અને અત્યારે એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લેવું પડે ભાઈનું ટિકટોક નો પણ બહુ મોટો સ્ટાર છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ નો પણ સ્ટાર છે અને હજી આગળ થશે એવા ભાવિન ભાનુશાલી એ પણ જોઈ રહ્યો છે અને એ પોતે મારા સોંગ એક બે સોંગ બહુ સારી રીતના એમણે તો ત્યાંથી શરૂઆત કરો જોકે ગીત બે એવું છે કે સોનારણ કાળજાનો કટકો રે મારા અદલ સોના પણ મેં ભાઈ માટે કઈક ગાયું હતું ભાઈ કદાચ રિહાઈ જાય તો એને મનામણા કરવા માટે એક એક ભાઈ ઝડક આપી દી પણ હવે વાહ વાહ એ હાવજ તું કલે જાનો કટકો રે મારો ભાવિન હરખાણો એ ભાઈ હરખાણો મારો આટલું આગળ ગાવ ને પછી ભાઈ હરખાઈ જાય પૂછે પૂછે થોડો થોડો મારા ગીતો અમુક એવા છે એમ મૂળમાં ના હોય મૂળમાં લાવવા માટે આપણે હવે ઝુંબેશ સારી છે એ ભયલું હરખાણો મારો હાવજ હરખાણો એ હાવજ તું કલે જાનો કટકો 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 કે બાત હા એ હાવજ તું અહીંયાનો હારલો રે મારો હાવજ હરખાણો એ હાવજ મલકાણો મારો ભાઈ હરખાણો એ હાવજ હરખાણો મારો ભૈલું રે હરખાણો વાહ 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 મનુભાઈ રબારી આપણી સાથે જોડાણા છે ભાઈ જય માતાજી ભાઈ ને વાહ 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 મનુભાઈ રબારી જય માતાજી અને મનુભાઈ નો તો હું પહેલાથી કહેતો આવ્યો છું કે મનુભાઈ એક એવું વ્યક્તિત્વ છે બેન કે નાનામાં નાનો કલાકાર હોય કે બધાને બહુ સરખી ભાવનાથી રાખે છે મનુભાઈ અને મારે નજરે જોયેલું છે કે મનુભાઈ પોતે પાછા શબ્દ તમે એક આપો ને એમાંથી આખું ગીત પાછું એને એનો એનો મર્મ આખો મર્મ સાથેનું આખું ગીત બનાવીને કલાકારો પાસે બહુ સારી રીતના એ ગીતને ગવડાવવાની પણ એમની આવડત છે કયા કાલે કલાકારને કયું ગીત શૂટ થશે એટલે મનુભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મેમ એટલે ફરમાઈશોમાં જોવા જઈએ વાતો કરતા કરતા સાથે સાથે ફરમાઈશોમાં જાશું ફરમાઈશ હા ઘડી ઘડી દેવ મારો વડવાળો હાંભળે ઘડી ઘડી દેવ મારો વડવાળો હાંભળે
માલધારી ની મૂડી મારી હાથી દૂધ રેજ માં રબારી નું માવતર હાચું દૂધ રેજ માં હે મારી રાયકા નું માને બાપ દૂધ રેજ માવતર સમાજ નું રબારી નું માને બાપ દૂધ રેજ માવતર સમાજ નું ઘડી ઘડી દેવ મારો ઘડી ઘડી દેવ મારો વડવાડો હાંભરે માલધારી ની મૂડી મારી હાચી દૂધ રેજ માં રબારી નું માવતર હાચું દૂધ રેજ માં ભાઈ વિશ્વમાં જ્યાં પણ રબારી વસે છે ત્યાં અમારે બધાનું માવતર દૂધરેજ માં છે. વાહ વાહ, 100% સાચી વાત છે. જે અમારા ઈષ્ટદેવ વડવાળા દેવ. હા હા, આ એક ખ્યાલ છે. અને ઘણા બધા મિત્રો ની ફરમાઈશ પણ છે, અને વડવાળા નું ગીત, અને હમણાં બીજી એક ફરમાઈશ હતી જો કે ગોગા ગોગા મહારાજ નું પણ ગીત છે, કારણ કે ગોગા મહારાજ નું પણ અંદર રબારી સમાજના બધા મિત્રો ઘણા બધા જોઈ રહ્યા છે, એ બધાને આશા, તમારાથી ઘણા બધા ગીતોની આશા છે બેન સાંભળવાની. જી જી ભાઈ, ગોગા મહારાજ નું તમે લઈ લ્યો નકર ભાઈ, વાંધો નહીં. બરાબર, હું મને એક છે ને ફરમાઈશ આવી છે, હું પૂરી કરી દઉં. હા ઓકે ઓકે. એ ડાડો હુરજ ને ક્યા બા એ યુગે ને અમણી હોન બાઈ હરે દાડો હુરજ રે એ યુગે ને અમણી હોન બાઈ હરે એવા જાડમાં એ જંખે આજર મર મે પણ અમારી ઓન બાઈ જો એવર હે તો મૂસળ દાના મઢડાની મઢડાની એક રાજુ લારણ માં ઉડે ઝીણી રેત ભાઈ ની ફરવાય છે. રાજુલારણ માં હે ઉડે જીણી રે એ જી રાજુલારણ માં ઉડે જીણી રે હે આ ખોડલા રે આવે રાણા ના ખેબરા રે વારી રે યો માર સંગ વારી જા વારી રે યો માર સંગ તારા ઘોડા ને બાંધશો ઘોડા એ જી તારા કોડલિયાન બાંધશો ઘોડા એ મારા હાંઢીડા ને બાંધશો ગઢ ને ટાંગ રે રે વારી રે યો માર સંગ વારી જા વારી રે યો માર સંગ. વાહ 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 વાહ. અમને જામનગર વિસ્તાર ને આપણો દ્વારકા ને જામનગર એ વિસ્તારમાં જે બધા આહીરો જે આપણા રહેશે એ બધાને પણ હું જયારે જયારે પોરબંદર વિસ્તાર કે જામનગર વિસ્તાર ત્યાં મને વારે ઘડી એક રાહડા ની બહુ ફરમાઈશ આવતી હોય અને એ હું સંભળાવી દઉં બધાને. જી ભાઈ. હે નાગ સે મારો કે વાત આના દરીડો નાગ સે મારો વાહ વાહ. એ નાનો દરીડો અણ સગીરણ દલ નો વીર બરમલ ના
આપણે કાઠિયાવાડની તો આજ મોજ છે આવા ગીતો ની ભાઈ, અને તમે આ જાળવી રાખી છે, ખુબ ખુબ આભાર ભાઈ તમારો. બેન હું હકીકતમાં મને મને પોતાને પ્રિય આપણું લોક સંગીત, અને એમાં બેન જૂનું, હું 2010 હું જયારે લોક ગાયક ગુજરાત બન્યો ત્યારથી લઈને 2017 સુધી મને હું માત્ર ને માત્ર જૂના ગીતો, માતાજીના ગરબા ભજનો અને એ જ ગાતો. મેં નવા ગીતોમાં હું બહુ એટલે ટ્રેન્ડ મને ખબર નહોતી પડતી કે કયા ટ્રેન્ડમાં કયું ગીત, પણ હું અત્યાર સુધી જ્યાં સુધી હું આવ્યો છું, જ્યાં સુધી મને પબ્લિકે સ્વીકાર્યો હતો લોક ગાયક ગુજરાત પછી, ત્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણું જે જૂનું છે એ આપણું હોનું છે, એટલે એના એના સહારે જ હું જે કઈ છું એ છું. કારણ કે ગાયુના ગોવાળિયા એ ગીત પણ બધાએ બહુ સ્વીકાર્યું છે, માલધારી સમાજે ખાસ, અને એમાં રાજકોટ આપણા સૌરાષ્ટ્રમાં જેટલા પણ ગામડા છે બેન, મને હજી પણ ખ્યાલ છે હું જ્યાં જ્યાં ગામડામાં બધે જાતો પહેલા, તો શરૂઆતમાં જેવી રીતના સવાર પડે અને પ્રભાતિયા વાગે એની જગ્યાએ લોકો આપણા માલધારી સમાજ વાળા બધા આપણા છકડા રિક્ષાઓ ચલાવે છે બધા ઘણા બધા, તો સવારમાં એ લોકો રિક્ષા લઈને નીકળે એટલે ગાયુના ગોવાળિયા વાગતું હોય પ્રભાતિયાની જગ્યાએ ગાયુના ગોવાળિયા વગાડતું. એટલે મને પોતાને બેન એ વસ્તુ બહુ પ્રિય છે, અને આજે ખાસ કરીને તમારી સાથે આજે લાઈવ થવાનો, તમને સાંભળવાનો, તમારી સામે ગાવાનો મોકો મળ્યો છે, ત્યારે હું બધું બાજુ પર મૂકીને હું ખાસ એ જ ક્યાંનો ધ્યાન રાખું છું કે હું રાહડા અને બેન પાસેથી મને એ વસ્તુ સાંભળવી છે, બાકી બધાની ફરમાઈશો તો આપણે પૂરી કરતા જ રહીશું, પણ જે બેન જૂનું છે તો હા બેન, અને તમે એ પણ જાળવી રાખ્યું છે ભાઈ ખૂબ ખૂબ આવનકર. અત્યારે શું કહેવાય કે આ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું જાય છે, એટલે તમે તો બધું લ્યો છો, તમે તો એ જૂના રાહડા ને પણ અત્યારે યંગસ્ટર ને પણ ગમે એવા પણ ખૂબ. હા હા, બીજું આનું કારણ એક છે કે હું ઘણી વખત કહેતો આવ્યો છું, હજી તમે છો એટલે કહું છું કે ભાઈ નાનો મોબાઈલ હોય એ અપડેટ થતો હોય, નાનો મોબાઈલ હોય એ 2019-2020 આવે એટલે નાનો મોબાઈલ પણ અપડેટ થાય છે, તો આપણે કલાકારો છીએ, કલાકારે અપડેટ થતું રહેવું જોઈએ. અને આમ તમે જૂના ગીતો છે એમાંથી નવું લાવો છો, કાળજાનો કટકો એ તો બહુ જૂનું છે, એમાંથી તમે કઈક નવું કર્યું છે એટલે ખુબ લોકો એ સ્વીકાર્યું છે ભાઈ. અને બેન આપણા કાઠી ભાઈઓ બધા પણ મને જોઈ રહ્યા છે, રોજ મને નિહાળે છે, અને વિશાલદાન બાટી પણ આપણને જોઈ રહ્યા છે, આપણો દાડો સુરત રહ્યો એ પણ જોઈ રહ્યા છે, વધાવું મારા ગ્રુપમાં જય માતાજી ભાઈ ને, ખાસ બધા કાઠી મિત્રો બધા સાંભળી રહ્યા છે, એ લોકોની ખાસ ફરમાઈશ એટલે હું પૂરી કરી દઉં બેન તમને. હા હા ભાઈ ચલો. આ તો ધારી અમરેલી ધ્રુજ તે અને થર થર ખાંભા થા, વાહ વાહ, પછી દરવાજા માંડા દેવા, ઓહો વાતો રોડા ટાણે રામડો રામડો, એવી સુની રે દેલી ને સુનાય ડાયરા આખમાં વાગીડા, વાહ વાહ વાહ, એવી સુની રે ડેલી ને સુનાય ડાયરા, એ સુના દે રામવાળા મહારાજ રે કાળુ. મારી પણ ફરમાઈશ છે ને, ઘણા બધા ભાઈઓની ફરમાઈશ છે, મતલબી દુનિયાની ખૂબ લોકો એ રાહ જોઈ છે, હવે તો લઈ લ્યો હવે. 100% એ આવી દુનિયા રે દુનિયા તો મતલબી છે દુનિયા, દુનિયા રે દુનિયા માણી સ્વાર્થની છે દુનિયા, એ દુનિયા રે દુનિયા દુનિયા આ તો મતલબી છે દુનિયામાં,
દુનિયા રે દુનિયા આ તો સ્વાર્થની છે દુનિયામાં આ તો દુનિયા માણી પોય હગી નોતી માં અમારી દુબાળી એ દશા નતી કોઈ નો તું ત્યારે અમારે પીછળ હતી એ કોઈ નો તું ત્યારે મારે મોગળ હતી એ દુનિયા રે દુનિયા માણી મતલબી આ દુનિયામાં દુનિયા રે દુનિયા આ તો સ્વાર્થ ની છે દુનિયામાં દુનિયા રે દુનિયા આ તો મતલબી દુનિયામાં મોગલ હતી હારે હારે મોગલ હારે મોગલ મોગલ વાહ 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 આજે મેં તમને સાંભળવા તમને સાંભળવા જેટલી મજા આવે છે તમારા આજે આજુબાજુ નું વાતાવરણ પણ હું આજે આમ બહુ મજા આવે છે પક્ષીઓ પંખી આવાજ આવે છે અને ગાઢ બકરા પણ લોતા પણ ઈ પણ આવી ગયા વાહ 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 ભાઈ એક ફરમાઈશ છે અલ્પાબેન પટેલે જે ગાય છે અને કવિ કેદારની જે રચના છે ખુબ સારી છે મને લઈ જાય ને તારી હે મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી રોજ આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જાન લઈ જાન લઈ જાન લઈ જા મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી હા સુનવન રાવણને ગાયોનો ગોંધરો સોનો યમુનાનો ઘાટ સુનવન રાવણને ગાયોનો ગોંધરો સોનો યમુનાનો ઘાટ સુના લાગે કદમ ના જાડ તારા વિના ગમતું નથી મને લઈ જાન લઈ જાન લઈ જાન લઈ જા મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મારે સ્કેલ મળતો નતો પણ મારી સાથે જે સિંગર હતા તારા બાવા હતા એ પોતે આ સ્કેલે એક ગીત ગાતા હતા એમાં અચાનક ફરમાઈશ આવી તો મને સ્કેલ ચેન્જ નતો કરવો એટલે મેં સીધું આ સ્કેલ મેં ગાઈ લીધું હતું અને તમે જે સામે થી ગાવ છો ખુબ જી ભાઈ ના એ માતાજી ની કઈ કૃપા છે બેન અને ધર્મેશભાઈ બારોડ મારાથી નાનો ભાઈ ધર્મેશભાઈ બારોડ એ પણ આજે જોઈ રહ્યા છે તમને જય માતાજી તમને જય માં પિતા ભાઈ ને જય માતાજી મારા જય માતાજી જી ભાઈ એક લોકગીત છે જે ફરમાઈશ ભાઈ ની છે આપણી હા એક માતાજી ની પણ ફરમાઈશ છે ભાઈ ને વોટ્સએપ માં કે છે ઘણી બધી કમેન્ટો કરી પણ કદાચ ધ્યાનમાં નથી જાજી રે ખમાયું હો એ તને જાજી રે જાજી રે ખમાયું નલ તને જાજી રે વધાયું
તારણ કૂળ ની તારણ હારી તું જાજી રે ખમાયું અમારા ચારણ કૂળ ની તારણ હારી માં જાજી રે ખમાયું વીરવા છરા મુજા મારી જાયાવી વીરવાછરામુજા મારી જાયાવી હે આવી બેલા રે બોલાવે વીરા વેલો આવજે સોલંકી આવી બેલા રે બોલાવે વીરા વેલો આવજે સોલંકી હું એક એક કડી લેવું છું કારણ કે મારે વજી તમને વધારે સાંભળવા છે એટલે અરે ના બેન હું સામે સામે એવું આપણે એકબીજા બોલતા રહીએ છીએ પણ હકીકત તો એ છે બેન કે હું આજે લાવ્યો પાછો ઘરે હું ક્યારનો વેટ કરીને બેઠો હતો એક તો સુર અને બીજી વસ્તુ હું તમને કહું કે તમે જ્યાં સુધી ગમે એવું ગીત હોય એ ગીતમાં એ ગીતનો મૂળ ભાવ જ ન આવે તો એ ગીત ને પૂરેપૂરો ન્યાય મળતો નથી અને તમે બેન એ પૂરેપૂરો ન્યાય આપીને ગાવ છો એની બહુ મજા આવે છે મને સાંભળવાની તમને પહેલેથી અમે સાંભળીએ છીએ એટલે થોડું ઘણું માતાજી ની કૃપા થઈ ગઈ છે અને તમને સાંભળીએ છીએ એટલે અને હજુ બધું હજુ તમારી પાસેથી હજી ઘણું બધું શીખવાનું છે હજી તો ઘણું બધું અમારે શીખવાનું છે માં ભગવતીની બહુ દયા છે તમારી પર માં ભગવતીનો વાસ છે ગળામાં જગદંબાનો અને મારી ઉપર તો બેન તમારી જેવી બહેનો માતાઓના બધાને ખાસ આશીર્વાદ છે હું લોક ગાયક ગુજરાતમાં પણ કહેતો આવ્યો છું પહેલેથી કે મા પીઠળના બહુ આશીર્વાદ છે કારણ કે એ નથી તો હું કાંઈ જ નથી બેન અને ખાસ એક ભાઈની બધાની ફરમાઈશ આવે છે એક મારું હમણાં બહુ હાલે છે યુટ્યુબ પર યાદ તારી જિંદગીથી જાતી એટલે એ પણ લઈ લો અને શેર બેન હા ભાઈ ઘણા બધાની ફરમાઈશ છે ભાઈ ક્યારની એટલે હા શેર 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 હો યાદ તારી જિંદગી જાતી નથી દર્દ હવે દિલનું સહેવાતું નથી તારા વિના રહેવાતું નથી આવે છે યાદ જાણે તારી આંખ ભી જાય જાય મારી દર્દ આવે ક્યો પર રોકાતું નથી જખમ અધીન ના ભરાતા નથી પાછો એનો ઓડિયો બાર આવી ગયો છે પણ વિડીયો એનો કરવાનો બાકી છે એનું સોંગ બે ભાગ બે નું સોંગ એક આવું છે એકલો માન મેલી ગયા કોણ રે સહારે ગયા ક્યાં તમને દિલ પુકારે દિલ નથી લાગતું રાત દિન જાગો હું દિલ નથી લાગતું રાત દિન જાગો હું જીવ છું બસ તારી યાદો ના સહારે જીવ છું બસ તારી યાદો ના સહારે સાહેબો ગોવાળાની ફરમાઈશ છે માતાજી હા સાહેબો ગોવાળાની ઘણા મિત્રોની ફરમાઈશ છે જી લઈએ ભાઈ હા હે રૂડિયા ને રડિયા મણી એ વળી હરિયાળી ને જોને હેતા
તારા પહોળા ને પાછાવા તો સાય બોરે ગો વાડિયો રે મારો સાય બોરે ગો વાડિયો એ સાય બોરે ગો વાડિયો મારો માલ તારી ગો વાડિયો અને હું રે ગોપાલ ગીરની મારી સામ્રાતની જોડલી ઉરે ગોવાલણ ગીરની મારી સામ્રાતની જોડલી સાય બો ડુંગર ગીરનો રે મારો સાય બો ડુંગર ગીરનો એ સાય બો ડુંગર ગીરનો મારો સાય બો ડુંગર ગીરનો ઉરે ડુંગર ડાની રીહડી મારા વાલમ હારે રામતી એ ઉરે ડુંગર ડાની રીહડી મારા વાલીડા હારે રામતી વાહ 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 ક્યા બાત હા ક્યા બાત અને આ ગુવાળીઓ ગાયું એની સાથે સાથે પાછી બીજી એક મારા મિત્રો ની બધા મારા જે બધા મિત્રો છે એ બધાને સાંભળવું છે ગોવાળીઓ તે વાહ 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 ગાયું ના હે ગોવાળીયા જાત ગાયું લઈને આવો જો વાછરા મારે રે હે ગોવાળીયા ગાયું લઈને આવો જો એવી ગોરલ રે ગાવડી ના દૂધ મે તો વાછરું જો ભૂખ્યા રાખું તો હે ગોવાણ મુને મારો ઠાકો આજ એના રે હે વાછરું જો લેખા મારે રે હે ગોવાણ તો તો માં ઠાકોર ઠપકો દીએ ગો એવા ગાયું ના હે ગોવાળીયા ગાયું લઈને આવો જો વાહ 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 ભાઈ નાના થી નાના બાળકોને આ ગીત અજાણ નહીં હોય કારણ કે એ પણ 2-3 વર્ષના હોય તો આ ગીત થી અજાણ નથી અને ખૂબ લોકોએ વધાવ્યું છે અને ખૂબ ગીત સારું છે અને ગાયો માટે હોય એટલે ત્યાર પછી પણ તમે જે ગાયું તું અરે ટોળે વળી છે ગાવડિયું ઈ પણ મને ખુબ ગમે છે તો ઈ પણ એક સંભળાવી દઉં ભાઈ 100% વાહ બેન વાહ બહુ જૂની યાદી કરાવી તમે અને આ ગાયોના ગોવાળીયા અને ટોળે વળી છે ગોરી ગાવડીજી રે આ મારા કાકા શ્રી જયેશ બારોટ શરૂઆતમાં એ પણ આપણને નિહાળી રહ્યા હતા મારા કાકા જયેશ બારોટ એમને લખેલો આજે કે ટોળે વળી છે ગોરી હે ગાવડીયું રે ટોળે વળી છે ગોરી ગાવડીયું રે મથુરા માં ગોતે ગોવાણીઓ હો મથુરા માં ગોતે ગોવાણીઓ ટોળે વળી છે ગોરી ગાવડીયું રે ટોળે વળી છે ગોરી આમાં ખાસ કાકા એ વિચાર એવો નાખ્યો છે આમાં કે ગોકુળ છોડી ભગવાન કાનુડો જયારે મથુરામાં જાય ત્યારે ગોકુળ ની ગાવડિયું કાનુડા ને ગોતી ગોતી આવે છે અને ત્યારે એ રાજ મથુરા ના રાજમાં ત્યાં દ્વારપાળ ઉભા છે ત્યારે કાકા લખે છે કે મથુરાના જોને રાજમાં ક્યા વાત અરે રે ત્યાં તો ઉભો છે દ્વારપાળ પણ એને કીધું હે
એને કીધું કે વાલો નહીં મળે રે તો છે રે અમારો રખવા મથુરા મગો તે ગોવાળીઓ હો મથુરા મગો તે ગોવાળીઓ વાહ 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 ભાઈ મેં હું ગમે ત્યારે લાઈવ થાય હોય ત્યારે હું એક વાત કરું છું કે અત્યારે લોકડાઉનમાં ઘણી બધી જરૂરિયાત વસ્તુઓ મળે છે અને બંધ ત્યાં બધું બીજું બંધ હોય છે કતલખાના પણ બંધ છે મારા ખ્યાલથી તો એમ થાય કે આપણે એવી કેટલી બધા આપણે વિડીયો જે નજરે નિહાળી છે ગાયોને કતલખાના વાળી તો બહુ આપણે ખૂબ વેદના થાય તો એમ થાય કે આ કાયમી માટે બંધ થાય તો સારું છે કારણ કે એક સમાજ સાથે મળીને જો એવી રીતે પડકાર કરતો હોય તો એને એનો ન્યાય મળી જાય છે એક સમાજ ગમે તે આંદોલન કરે તો એને મળી જાય છે તો આ તો સમસ્ત બધા આપણે હિન્દુ સાથે મળીને જો આ રજૂઆત કરી સરકારને તો આ થઈ શકે અને આ એક મેસેજ તમે પણ આપજો એક બેન તરીકે 100% બેન 110% અને મારા જેટલા પણ મિત્રો અત્યારે બધા જોઈ રહ્યા છે એ બધાને પણ મારી ખાસ વિનંતી છે કે બેન આ તો હજી તો ગાયોનું આપણે બંધ કરાવવા જઈએ ત્યાં તો હજી આપણા સાધુ સંતો ઉપર પણ હુમલા થવા માંડ્યા છે તમને મને બધા ખ્યાલ છે કે ભારત આપણા ભારત વર્ષનું અત્યારે સાધુ પણ સલામતી નથી સાધુની સાધુને મારી નાખતા હોય ને આપણે હિન્દુના દીકરા તરીકે જો આપણે એનો વિરોધ ન કરીએ તો પણ આપણું આપણે આપણા માટે તો શરમજનક વાત છે કારણ કે ગાયું માટે તો પહેલેથી જ વર્ષોથી ને યુગો યુગોથી આપણે વિરોધ કરતા આવ્યા છે કે જે ગાયોના કતલખાના છે એ બંધ કરાવો અને કરાવવા જોઈએ અને એક હિન્દુના દીકરા તરીકે તો બધા એક સંગઠન કરી અને ગાયોના કતલખાના જોકે અત્યારે બંધ છે તો આગળ પણ બંધ રહે એવી બધાએ ઝુંબેશ ઉઠાવવી જોઈએ ખાસ કરીને અને બેન તમારો પણ જેટલો તમે જે પ્રમાણે કીધું છે મારા બધા જેટલા બધા તમને તો બધા ઓળખે જ છે જોકે પણ અમારા મુંબઈના મિત્રો બધા બહુ મોટા બધા ચાહકો છે તમારા માટે ઘણી બધી ફરમાઈશો આવે છે બેન જી ભાઈ ઘણા બધા ભાઈઓ જોડાઈ ગયા છે પોપટભાઈ માલધારી બાબુભાઈ આહીર વનિતાબેન પટેલ અને ઘણા બધા કલાકારો પણ જોડાણા છે આપણી પાસે ખાલી 49 સેકન્ડ જ છે કારણ કે આ 1 કલાકમાં બંધ થઈ જશે 47 સેકન્ડ જ છે બેન અને ખબર નથી રહી ભાઈ કેવી રીતે પણ મારે એક તમારી પાસે ભાઈ થોડુંક શીખવું છે કારણ કે હું હિન્દી ગીતો બહુ ઓછી ગાતી હોય અને પાછું હમણાંથી હું આ લોકડાઉનમાં થોડું ઘણું શીખું છું કારણ કે હવે બધા લોકોને આપણી પાસે એવી અપેક્ષા હોય જયારે ડાયરામાં જતા હોય તો કે આ સંભળાવો કોકને લોકગીત સાંભળવું હોય કોકને ભજનો સાંભળવા હોય તો મેં એક ગીત શીખ્યું છે તો તમને સંભળાવું જો કઈ એવું થાય સુરબાર જાય તો મને જરાક કહેજો જલ્દી કહેજો કારણ કે 14 સેકન્ડ જ બાકી છે જી જી ભાઈ એસા દેખા નહીં ખૂબસૂરત કોઈ જિસ્મ જૈસે અજંતા કી મૂરત કોઈ